સર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણા ગુજરાતીના અંદર વલયની અવકાશી સફર પાઠનો અભ્યાસ કરીશું તો આપણે આગળ જોઈશું મિત્રો હવે શું થશે તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે ની અટકળો કરતા આ ઠંડા પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખ લખવું પસાર થઈ ગયું એટલે કે એ લોકોને એવું લાગતું હતું કે આ લોકો આપણને શું કરશે ગુલામ રાખશે કે પછી ગુલામ બનાવી દેશે આપણને એવું એ લોકોને લાગતું કે પછી મારી નાખશે એવું એમને લાગતું હતું બોસ લાગતા પરગ્રહીએ તેઓને તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી હવે શું કર્યું કે જે પરગ્રહસીઓ હતા બરાબર ને પરગ્રહવાસી તે લોકોએ તેના પર નજર માંડીયા ત્રણેય ઉપર અને ડેશબોર્ડ ઉપર જે વગાડવાનો આવે ને તેના પર ડેશબોર્ડ ઉપર આંગળીઓ ફેરવવા માંડી જેવી આંગળી અટકી એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું એટલે કે એના અંદરથી એક અવાજ નીકળ્યો યાંત્રિક હોય એમ લાગ્યું પૃથ્વીવાસીઓ અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે પૃથ્વીવાસીઓ અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે એમ અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું જે તમે અહીંથી જે પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા છો ફરી પાછી પહેલાં આંગળીઓ ફેરવી ને પાછી પહેલાં આંગળી ફેરવી વિસ્મય અને વલય સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરતી કરી સંભળાવતી હતી એટલે કે જે લોકો જે બોલતા તે અંગ્રેજીમાં ભાષાંતર કરીને સંભળાવતી હતી આગળ સંભળાયું આગળ સંભળાયું તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટીટાન ટીટાન નામના ચંદ્ર પર છો શું કહ્યું ટીટાન નામના ચંદ્ર પર છે અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે વલયને વિચાર આવ્યો તે મનમાં અંગ્રેજીમાં વાંક્યો ગોઠવી પછી બોલ્યો પણ અહીં માત્ર માત્ર રાતો પ્રકાશ છે અહીંયા તો રાતો પ્રકાશ છે મેં સાંભળ્યું છે ત્યાં સુધી એમ કેમ છે થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યો પછી બોસનો ઉત્તર સાંભળ્યો શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતા તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે અમારે મન તો આ જ પ્રકાશ બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી બીજી વાત તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી તમે તમારા ગ્રહ પર એ જા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુઓ જથ્થો છે એ અમને આપી દો અમારું એ મુખ્ય બળતણ છે એટલે કે એ લોકોએ શું કહે છે કે યુરેનિયમ જે છે તમારા પૃથ્વી પર તે અમને આપી દો એ અમારું મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી અને ત્યાં જે એ લોકોના ગ્રહ છે તો ત્યાંથી આ યુરેનિયમ મળતું નથી તે આપવા માટે કહે છે ધારો કે અમે એમ ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું જો અમે ન આપીએ તો શું કરીશું પૃથ્વી પરના બધાનું નિકંદન કાઢી નાખીશું ત્રણેય ફફડી ઉઠ્યા એટલે કે ત્રણેય ગભરાયા વલય ઇશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો વલય અગાશીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોચ રાખતો હતો એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી તરત તેણે એ કાઢી એને ઓન કરી તેને સફેદ પ્રકાશિત શેરડો પેલો બોસ પર નાખ્યો તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ ન હતો એક સામાન્ય ટોચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ એટલે કે પેલી ટોચ હતી ને બેટરી જે તેમણે પ્રકાશ ફેંક્યો પેલા પેલો પેલા અવકાશી વ્યક્તિ ઉપર એટલે તેને સહન ન થઈ શકી તેનો રબરીઓ રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી એટલે કે તેને પ્રતિ બળતરા થવા લાગી એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું એટલે કે ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યું હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો હવે શું થાય છે ત્રણેયના જીવમાં જીવ આવ્યો ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ બોસના તો ત્યાં જ રામ રમી ગયા વર્મા બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ કરી દીધું ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાસીમાં સુતેલા સૂતેલા વલઈને એના મમ્મી ઠંઠોળતા હતા ઉઠને જો કેટલા દિવસ ચડી ગયો ગયો તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે કોઈ સપનું તો નથી જોયું ને એટલે કે એની મા એને ઉઠાડવા માટે આવી કે તારા મનને મિત્ર જ તારી યાદ એવું સપનું તો નથી જોતા ને ખરેખર તે સપનું જોતો હતો તો આ રીતે મિત્રો આપણે અહીંયા પાઠ આ પૂર્ણ કર્યો વલયની અવકાશીશ ઉપર ઘણું બધું જાણવા મળ્યું હશે મિત્રો તેના પછીનો તમારે સ્વાદ્યય કરવાનો રહેશે ઓકે મિત્રો થેન્ક યુ